ચાલો બાળ મિત્રો, આપણે પ્રકરણ 1 માં એક્શન વર્ડ જોવાના છે. હવે તમારે અહીંયા એક્શન વર્ડ શબ્દ લખેલો છે એટલે શું થાય, ક્રિયા દર્શાવતા શબ્દો. ક્રિયા એટલે કોઈ પણ કોઈ પણ કાર્ય થઈ રહ્યું હોય એ શબ્દો એટલે ક્રિયા દર્શાવતા શબ્દો એટલે કે એક્શન વર્ડ. બરાબર, અહીંયા પહેલો સ્પેલિંગ લખેલો છે સ્લીપ. સ્લીપ એટલે સૂવું. કોઈ પણ સૂવાની ક્રિયા થઈ રહી હોય કોઈ પણ વ્યક્તિ દ્વારા તો એ છે સ્લીપ. સ્લીપ એટલે ઊંઘવું, તો ઊંઘવાની ક્રિયા થઈ રહી છે. બરાબર, ત્યારબાદ છે કિક. અહીંયા લખેલું છે તમને કિક એટલે લાત મારવી. તો કોઈ બાળક ફૂટબોલ રમતું હોય અને કિક મારે તો તમે શું કહેવા કયો કે એને કિક મારી, એટલે એક એક્શન વર્ડ થયો એટલે કિક મારવાની ક્રિયા કરી. ત્યારબાદ છે ફ્લાય. આકાશમાં પક્ષી ઉડતું હોય તો તમે એમ કહો ને કે આ પક્ષી છે આકાશમાં ઉડી રહ્યું છે એટલે એ ઉડવાની ક્રિયા કરી રહ્યું છે. ક્રિયા એટલે એક્શન વર્ડ. તો ફ્લાય પણ એક એક્શન વર્ડ થયો કારણ કે ઉડવાની ક્રિયા દર્શાવે છે. ફ્લાય એટલે ઉડવું. ત્યારબાદ છે વોક. કોઈ પણ વ્યક્તિ ચાલી રહી હોય તો એ ક્રિયા કરે છે. શરીર ક્રિયા કરે છે ચાલવાનું. એને ચાલવું એટલે આપણે અંગ્રેજીમાં કહીએ વોક. તો વોક એટલે ચાલવું એ પણ એક ક્રિયા દર્શાવે છે. કેવી ક્રિયા? ચાલવાની ક્રિયા. ત્યારબાદ પછી છે ડુ. ડુ એટલે કોઈ પણ કામ આપણે કરી રહ્યા હોય તો એને કહેવાય કે કરવું. તો ડી ઓ ડુ એટલે કોઈ પણ ક્રિયા અથવા કોઈ પણ કાર્ય તમે કરો છો એટલે એ પણ એક ક્રિયા દર્શાવતો શબ્દ થયો. ત્યારબાદ છે રન. રન એટલે દોડવું. બરાબર, હવે કોઈ બાળક દોડી રહ્યો હોય તો તમે એમ કહો ને કે એ દોડે છે તો એ પણ એક ક્રિયા થઈ. કેવી ક્રિયા? દોડવાની ક્રિયા. તો રન પણ એક ક્રિયા દર્શાવતો શબ્દ એટલે કે એક્શન વર્ડ છે. ત્યારબાદ અહીંયા લખ્યું છે કે મેક એટલે બનાવ. મમ્મી રસોઈ બનાવતા હોય તો તમે એમ કહો ને કે મારા મમ્મી રસોઈ બનાવે છે તો એ બનાવવાની શું થયું? ક્રિયા. તમે કંઈ ક્રાફ્ટ કરી રહ્યા હોય અથવા ડ્રોઈંગ કરી રહ્યા હોય અથવા કોઈ પેઇન્ટિંગ બનાવી રહ્યા હોય એમ કે હું પેઇન્ટિંગ બનાવું છું તો એ બનાવવાની શું થઈ? ક્રિયા. એટલે એ એક એક્શન વર્ડ છે. ત્યારબાદ છે ગો. ગો એટલે જવું. તમે ક્યાંય જતા હોય તો તમે શું કરી રહ્યા છો? જવાની ક્રિયા. ઘરમાંથી બહાર જવા હોય, સ્કૂલેથી બહાર જતા હોય અથવા ક્યાંય પણ ગયા હોય ત્યાંથી તમે જતા હોય એટલે જવું એ પણ એક ક્રિયા છે એટલે એને પણ એક આપણે એક્શન વર્ડમાં લેશું. ત્યારબાદ છે ક્રાય. કોઈ બાળક રડી રહ્યું હોય તો આપણે કહીએ ને કે એ રડે છે તો રડવું એટલે કે ક્રાય એ પણ એક એક્શન છે એટલે ક્રિયા છે જે રડવાની ક્રિયા છે. ત્યારબાદ છે પ્લે. બાળકો રમતા હોય, તમે પણ રમતા હોય તો આપણે એમ કહો ને કે અમે રમીએ છીએ. બરાબર, તો એ રમવું શું થયું? તમારી એ ક્રિયા થઈ. તમે રમવાનું કાર્ય કરો છો એટલે પ્લે એટલે રમવું એ પણ એક ક્રિયા દર્શાવતો શબ્દ છે. એટલે આવા હજી ઘણા બધા શબ્દો તમને સ્વાધ્યાય પુસ્તકમાં આપેલા છે જે ક્રિયા દર્શાવે છે તે આપણે હવે જોશું. ચાલો બાળ મિત્રો, તમારી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 8 ઉપર તમને એક પોયમ આપેલી છે જે પોયમનું નામ છે હોપ અ લીટર. બરાબર, જુઓ પહેલી તમારી પોયમમાં લાઈન છે કે હોપ અ લીટર એટલે એક પગે નાનો કૂદકો મારો, જમ્પ અ લીટર એટલે બે પગે કૂદકો મારો. જુઓ અહીંયા આ બાળક કૂદકો મારી રહ્યો છે. 1 2 3. 1 2 3 એટલા માટે આપેલું છે કે આપણે કંઈ પણ કરવાની શરૂઆત કરીએ ત્યારે એમ કહ્યું ને 1 2 3 સ્ટાર્ટ, એટલા માટે અહીં તમને લખેલું છે 1 2 3. ત્યારબાદ બીજી લાઇનમાં કીધું છે કે રન અ લીડર એટલે થોડુંક દોડો. જુઓ અહીંયા એક બાળક છે એ દોડી રહ્યું છે, તમને દેખાય છે ને? સ્કીપ અ લિટલ. સ્કીપ એટલે દોડા કૂદવા. જુઓ અહીંયા એક છોકરી દોડા કૂદી રહી છે જે તમને દેખાય છે. ટેપ યોર ની એટલે તમારા ગોઠણ ઉપર બંને હાથે ટેપ કરો. ત્યારબાદ લખેલું છે બેન્ડ અ લિટલ. બેન્ડ એટલે વળવું. જુઓ આ છોકરી વળી છે. સ્ટ્રેચ અ લિટલ એટલે થોડુંક ખેંચાણ આપો, એટલે આ થોડીક વળી છે અને થોડુંક પોતાના બોડીને ખેંચાણ પણ એને આપેલું છે. નોડ યોર હેડ એટલે માથું નમાવવું. નોડ એટલે માથું નમાવવું. તેણે પોતાનું માથું પણ થોડુંક નમાવેલું છે. ત્યારબાદ છે યાઉન અ લિટલ. યાઉન એટલે બગાસાવું. બગાસું આવે તમને સૂતા પહેલાં? તો યાઉન અ લિટલ એટલે થોડુંક નાનકડું બગાસું ખાવું. સ્લીપ અ લિટલ થોડુંક સૂઈ જાઓ. ઇન યોર બેડ એટલે તમારી પથારીમાં સૂઈ જાઓ. ચલો આ પોયમ છે એ તમારે રીડ કરવાની છે અને બાકી પણ કરવાની રહેશે.